सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। अंबाजी नजीक मशकोड़ा नदी में महिला की हत्या करी लाश नदी में नाखी देता पुलिस एक्शन मोड में। दांतीवाड़ा खाते जिला भाजपनी कारोबारी योजाई बैठक, मोदी सरकार ना 9 वर्ष पूर्ण थता एक महीनो कराशे उजवणी। पालनपुर बादरपुरा बनास संकुल खाते राज्य की सौ प्रथम मध लैब नु लोकार्पण, केंद्रीय कृषि मंत्री नरेंद्र सिंह तोमर की वर्चुअल उपस्थिति साथ अध्यक्ष शंकरभाई चौधरी करू लोकार्पण। धानेरा में विश्व हिंदू परिषद द्वारा द केरला स्टोरी मूवी मफत में निहाड़ी ने युवतियों आप रिव्यू। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। અંબાજી નજીક આવેલા મચકોડા ગામે એક મહિલાની લાશ મળી આવી છે। હળાદના મચકોડાની નદીમાં મહિલાની લાશ મળી આવતા લોકોમાં ચકચાર મચી જવા પામ્યો છે। ત્યારે મહિલાની હત્યા કરીને લાશને નદીમાં દાટી હોવાની વાતો સામે આવી રહી છે। ત્યારે મહિલાનું નામ અપૂર્ણીબેન ચંદુભાઈ રોઈસા જાણવા મળી રહ્યું છે। પોલીસે લાશને કબજે લઈ પીએમ માટે માકડી મોકલી આપી છે। ત્યારે હળાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મચકોડા નદીમાં મહિલાની લાશ દાટી હોવાની વાતો સામે આવતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા। હળાદ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। હળાદ મચકોડા નદીમાં મહિલાની લાશ મળતા સમગ્ર મામલે હળાદ પોલીસે જણાવ્યું હતું કે મહિલા મચકોડાની રહેવાસી છે અને તે 2-3 દિવસ પહેલાં ગુમ થયેલી હતી। ત્યારે ગઈકાલે સાંજે મચકોડાની નદીમાં શ્વાન દ્વારા ગંધને લઈ લાશને ખેંચતાણ કરતા લાશ બહાર દેખાઈ આવતા લોકોને જાણ થઈ હતી। ત્યારે સમગ્ર ઘટના બહાર આવી હતી। પોલીસને જાણ કરાતા હળાદ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે સમગ્ર ઘટનામાં મહિલાની હત્યા કરી નદીમાં દાટી હોવાની પ્રથમ તપાસ બહાર આવી છે। જિલ્લાના ડીવાયએસપી સાથે ટીમને ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે। મારું નામ શામળભાઈ સુત્રાભાઈ રોઈસા છે। અમારી સુપ્રિયા ત્યાં પેલે ઘેરથી આ બાજુ ખાવાનું આપવા માટે જતી, એટલે પછી આ ઘેરવાળો જણાવી પેલે ઘેર હે, પેલા ઘેરવાળો જણતો તે આ ઘેર છે એમ કહી મંગળવારના જેવી આ છોકરી લગભગ 10 આસપાસ લાપતા થઈ। પછી સવારે પછી ત્યાંથી આવો એટલે પછી જાણ કરી કે છોકરી અહીં છે એમ, કે ના કે અહીં નથી કે ક્યાં નથી, તો આ છોકરી ગઈ ક્યાં એમ પછી શોધખોળ કરી, પછી પોલીસને જાણ કરી કે પોલીસ આવે પછી કે ત્યાં એટલે માં કે અહીં કાલે કે કોઈ કે આ નદીમાં નદીમાં સંડાસ કરવા જતો, એટલે કે કોઈક છે એમ કરી બધો જોવા ગયો, એટલે કે આ કોઈક લાશ પડેલી છે પણ આ લાશ કોની છે, પછી તપાસ કરો, તપાસ કરો એટલે કે આ બંગડી બંગડી કે બધી કે આ બધું કે આપણી છોકરીનું હોવું જોઈએ એમ કરીને પછી પોલીસને જાણ કરી, એટલે પોલીસ બધી આવીને પછી સારી રીતે પછી કોઈ અમન પોલીસે આ બધી સારી બધી પેલી કરીને પોલીસે એને જાણ કરી, એટલે પોલીસ અમન આરોપીને પકડવાની પોલીસે બધી જવાબદારી।
પાલનપુરના કુબેરનગર સોસાયટીના નાકા પર ત્રણ ઇસમો એક વેપારી પાસેથી રોકડ રકમ ભરેલું બેગ લૂંટી ત્યાંથી ફરાર થઈ ગયા હતા, જેથી વેપારીએ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં જ લૂંટના ચાર આરોપીઓને ગઠામણ હાઈવે રોડ ઉપરથી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, તેમજ તમામ આરોપીઓને પશ્ચિમ પોલીસ સ્ટેશનને સોંપી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરની અક્ષતમ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ ગોરધનભાઈ માંડિયા ગત તારીખ 13/5/2023ના રોજ રોકડ રૂપિયા ભરેલી બેગ તેમના જુપિટર ઉપર લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના 9 વાગ્યે આજુબાજુ કુબેરનગર સોસાયટીના નાકે 3 અજાણ્યા માણસો બાઇક ઉપર આવી વેપારી પાસેથી રોકડ રકમ ભરેલી બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા, જેથી ભાવેશભાઈએ પાલનપુર શહેર પશ્ચિમ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે અનુસંધાને એલસીબી સ્ટાફ ચેકિંગમાં હતો ત્યારે બાતમી હકીકત મળી કે શંકાસ્પદ ચાર ઇસમો ગઠામણ ગામ તરફથી ગઠામણ પાટિયા રોડ પર કાળા કલરની બેગ લઈ આવી રહ્યા છે, જે હકીકત આધારે એલસીબી પોલીસે ચારેય ઇસમોને કોર્ડન કરી તપાસ કરતા તેઓની પાસેથી ભાવેશભાઈની લૂંટ કરેલી બેગ મળી આવી હતી, જેમાં રોકડ રકમ 84,030 હતા, જે મુદ્દામાલ ઝડપી પોલીસે પૂછપરછ કરતા ચારેય ઇસમોએ એકબીજાની મદદગારી કરી લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. નેત્રમ ટીમની મદદ મેળવી વધુ તપાસ અર્થે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ચારેય ઇસમોને સોંપી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ અમીરગઢ બોર્ડર પર અવારનવાર બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘૂસડવાના નવા નુસ્ખા અપનાવતા હોય છે, પરંતુ પોલીસની બાજ નજરથી ઝડપાઈ જતા હોય છે. અમીરગઢ પોલીસ રૂટીન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા ટ્રકને રોકાવીને ચેક કરતા ટ્રકમાં ગુપ્તખાનું બનાવી દારૂ લઈ ગુજરાતમાં પ્રવેશે તે પહેલાં પોલીસે ઝડપી પાડ્યો છે અને એક ઇસમની અટકાયત કરી બે સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનના આબુ રોડ તરફથી શંકાસ્પદ ટ્રક આવતા પોલીસ ટ્રકને સાઈડ કરાવી ટ્રકની પાછળના ભાગે તપાસ કરતા ઘરવખરીનો સામાન ભરેલો હતો, પરંતુ ટ્રકની અંદરનો ભાગ બહારના ભાગ કરતાં ઓછો જણાતા ટ્રકની અંદર ઝીણવટભરી રીતે જોતા ટ્રકની કેબિનના પાછળના ભાગે ગુપ્તખાનું બનાવેલું હતું, જેનું ઢાંકણ ખોલી જોતા ગુપ્તખાનામાં દારૂ મળી આવતા ઇસમને અટકાયત કરી ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 3,120 જેટલી બોટલ સહિત કુલ 12,09,000નો મુદ્દામાલ સાથે ટ્રક ચાલક આરોપી વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે. ધાનેરા તાલુકાના આશિયા ગામની 15 વર્ષની બાળકીને ભગાડી લઈ જઈ તેના પર દુષ્કર્મ કરનાર 20 વર્ષીય ઇસમને ધાનેરા પોલીસે ઝડપી પાડી તેને જેલના હવાલે કર્યો છે. ધાનેરા તાલુકાના આશિયા ગામના બાળકીના પિતાએ ધાનેરા પોલીસ મથકે પોતાની 15 વર્ષની દીકરીને કોઈ ઇસમ ભોળવી અપહરણ કરી ગયો હોવાની હરકત ધાનેરા પોલીસને જણાવી ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ધાનેરા પોલીસે ખાનગી બાતમીદારોની મદદ સાથે બાળકોની શોધખોળ હાથ ધરી છે. તપાસ દરમિયાન બાળકી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી મળી આવી હતી. સાથે ડીસા તાલુકાના રામસણ ગામનો એવન ઠાકર નામનો 20 વર્ષનો યુવક પણ ધાનેરા પોલીસના હાથે લાગ્યો હતો. આખરે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બાળકી યુવકના સંપર્કમાં આવી હતી. ધાનેરા તાલુકાના રમુના ગામમાં ખેત મજૂરી દરમિયાન બાળકી તેમજ યુવકની મુલાકાત થતાં બંને જણ મોબાઈલ પર વાતો કરતા હતા. આખરે બાળકીને પોતાની જાળમાં ફસાવી અને તે પ્રેમ કરે છે એવો આ માહોલ ઊભો કરી બાળકીને પોતાના ઘરેથી રાત્રિ દરમિયાન બોલાવી ઇસમ ભગાડી ગયો હતો. ધાનેરા પોલીસે બાળકીના માતા પિતા તેમજ બાળકીના જણાવ્યા અનુસાર પકડાયેલ ઇસમ વિરુદ્ધ પોસ્કો હેઠળ કલમનો ઉમેરો કરી ઇસમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા પોલીસે પકડાયેલ ઇસમને જેલના હવાલે કર્યો છે. થરાહારીજ રોડ પર બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત થતાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય વ્યક્તિને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે પાટણની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ લાશને પીએમ માટે જેવી સા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિને થરા જેવી સા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાટણમાં રિફર કરવામાં આવ્યા હતા. બાઇક અને ગાડી વચ્ચે થયેલ અકસ્માતમાં જે યુવકનું મોત થયું છે તે કાંકરેજ તાલુકાના ટોટાણા ગામનો પટણી પરિવારનો હોવાનું જાણવા મળ્યું છે.
मृतक युवक डीजे साउंड नो व्यवसाय करे छे। तेना मौतना समाचारनी जाण थता थरा पालिका पूर्व प्रमुख विनोद ठाकुर सहित लोकोना टोळे टोळा उमट्या हता। पालनपुरमां अमदावाद हाईवे पर आवेल एसबीपुरा पाटिया पासे रोड साइडमां पसार थती गेसनी लाइनमां लीकेज थता गेसना फुवारा उड़वा लगता लोकोमां अफरातफरी मची जवा पामी हती। जो कि रोड साइडमां ट्रेक्टर वडे रोपानी कामगीरी करवामां आवी रही हती। दरमियान पाइप तूटी जता हजारों किलो गेसनो वेड़फाड़ थयो हतो। पालनपुरना अमदावाद हाईवे पर एसबीपुरा पाटिया पासे शुक्रवारे बपोरना समय हाईवे साइडनी बाजूनी जग्याना रोपानी कामगीरी करवामां आवी रही हती। दरमियान अहींथी पसार थती घरेलू गेसनी आईआरएम कंपनीना गेसनी पाइपलाइन साथे ट्रेक्टर टकराता गेसनी पाइपमां लीकेज थयुं हतुं, जेने लई जमीनमांथी प्रेशर साथे गेसना फुवारा उड़वा लागता लोकोमां नासभाग मची जवा पामी हती। जो कि गेस लीकेजनी घटनामां हजारों किलो वेड़फाड़ थयो हतो, तेम छतां कलाकों सुधी गेस कंपनीमां कोई कर्मचारी के अधिकारी घटना स्थळे न फरकता लोकोमां गेस लीकेजने लई मोटी होनारत सर्जावानी दहેશત वर्तावा लागी हती। जो कि गेस लीकेजथी गेस साथे धूळनी डमरियो हवामां उड़वा लागता आ मार्गे पसार थता वाहन चालको मुश्केलीमां मुकाई जवा पाम्या हता। समय थयो छे विरामनो अने विराम बाद जोईशुं दांतीवाड़ा खाते जिला भाजपनी कारोबारीनी योजाई बैठक। मोदी सरकारना नव वर्ष पूर्ण थता एक महीनो कराशे उजवणी। पालनपुर बादरपुरा बनास संकुल खाते राज्यनी सौप्रथम मध लेबनुं लोकार्पण। केंद्रीय कृषि मंत्री नरेंद्र सिंह तोमर की वर्चुअल उपस्थिति साथ अध्यक्ष शंकरभाई चौधरी करू लोकार्पण। धानेरा में विश्व हिंदू परिषद द्वारा द केरला स्टोरी मूवी मफत में निहाड़ी युवतीओं आप रिव्यू। तो जोता रहो बीके न्यूज चैनल। एक्सक्यूज मी, मैजिस्ट्रेट साहब नु घर आज छे ने? नहीं नहीं नहीं, ए सामे वाली गली मा रहे छे। सॉरी सॉरी सॉरी। हां इट्स ओके। अरे भाई मंत्री जी घर मा छे। ओ भरो भरो, डाबी बाजू ए चौथू घर छे सर। शू थई शू थयुं छे यार? जी हां, कमिश्नर साहब नु घर ना आगळ राइट मा टाटा ब्रूस्को प्यूराशाइन रूफिंग नो कई अलग ज ठाट छे अने इंटरनेशनल टेक्नोलॉजी छतरे वर्षो वर्ष चमकावे अने घर ने आपे कई वीआईपी वाली फीलिंग। बनासकांठा जिल्ला मा डीसानी एकमात्र अद्यतन साधनों तथा सुविधाओं धरावती न्यूरो एंड स्पाइन हॉस्पिटल एटले स्वस्तिक न्यूरो एंड स्पाइन केर अमदावादना जाणीता न्यूरोसर्जन डॉक्टरों द्वारा संपूर्ण सारवार अकस्मात तथा लकवो के खेंचनी बीमारी दरमियान थती मगज अने करोड़रज्जूनी इजाओनी सारवार आधुनिक मशीनों द्वारा ऑपरेशननी सुविधा आईसीयू केर तेमज ट्रोमा सेंटरनी संपूर्ण सुविधाओ मळशे। इमरजेंसी रूम साथे डिलक्स अने सेमी डिलक्स रूमनी सगवड़। स्थल स्वस्तिक न्यूरो एंड स्पाइन केर रिलायंस पेट्रोल पंप सामे इस्कॉन प्राइड बिल्डिंग हाईवे डीसा। શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો। ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં ડીસા। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99250 91438 99250 91439।
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એમએસસી સીએ એન્ડ આઈટી એમસીએ એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ, વેલ રિસોર્સ્ડ લાઇબ્રેરી, અપડેટેડ કમ્પ્યુટર લેબ, ફુલ્લી વાઈફાઈ કેમ્પસ, ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. ટ્રેમેન્ડસ ઓપોર્ચ્યુનિટીઝ ઓન ધ ડિજિટલ ઇન્ડિયા. આઈ સી ઇનોવેશન, આઈ ફીલ એક્સપિરિયન્સ. ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. કેન્દ્રમાં પોતાની સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપે મોટા પાયે કાર્યક્રમો યોજવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહિનાની લાંબી કવાયત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી, વરિષ્ઠ નેતાઓ દ્વારા 51 જાહેર સભાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથેની વાતચીત સહિત 1,00,000 પરિવારો સુધી પહોંચવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ આ ડ્રાઈવ આગામી 30 મેથી શરૂ થવાની છે અને 30 જૂન સુધી ચાલશે, જેમાં જિલ્લા કક્ષાએ તમામ વિધાનસભા અને લોકસભાની ક્ષેત્રમાં આખો મહિનો વિવિધ કાર્યક્રમો યોજી ભાજપ સરકારની 9 વર્ષના સુશાસન અને વિકાસની વાત લોકોના ઘર સુધી પહોંચાડશે. આજ રોજ દાંતીવાડા ખાતે યોજાયેલ કારોબારી બેઠકમાં મીડિયા સમક્ષ જિલ્લા ભાજપ પ્રમુખે આ ઉજવણી અને તેની તૈયારીની વિગતો મીડિયા સમક્ષ જાહેર કરી હતી. બનાસકાંઠા જિલ્લા ભાજપની કારોબારી દાંતીવાડા ખાતે આજ રોજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં આગામી 30 મેથી 30 જૂન સુધી બનાસકાંઠામાં જિલ્લા ભાજપ સંગઠન અને જિલ્લાના વિવિધ મોરચાઓ તેમજ મંડળીના પદાધિકારીઓ કાર્યકરો દ્વારા એક સાથે સીધો સંપર્ક અને સંવાદ યોજાશે અને તે લગતા વિવિધ કાર્યક્રમો આખો માસ યોજવાના હોય તેના આયોજન માટે આજની આ કારોબારી ખાસ ચર્ચા અને સૂચનો તેમજ વિવિધ હોદ્દેદારોની કામની વહેંચણી કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જયંતિભાઈ કાવડિયા પ્રદેશ ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જિલ્લા કારોબારીની આ બેઠકમાં સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ધારાસભ્યો, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ તથા શ્રેયસભાઈ પ્રજાપતિ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનલાલ માળી સહિત વિવિધ જિલ્લા મોરચા તથા અન્ય મોરચાના પદાધિકારીઓ કાર્યકરો હાજર રહ્યા હતા. વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને વરેલી અનેકવિધ સેવાકીય અને સંસ્કારલક્ષી કાર્યો કરતી સંસ્થા ભારત વિકાસ પરિષદ થરાદ શાખાનું વર્ષ 2023-24 પદગ્રહણ અને શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. આ નવા વર્ષમાં નવનિયુક્ત હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી. થરાદ શાખાના ભારત વિકાસ પરિષદના પદગ્રહણ અને શપથવિધિ સમારોહ પ્રસંગે થરાદ ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહી નિયુક્ત હોદ્દેદારોને શપથ લેવડાવ્યા હતા, જેમાં પ્રમુખ પદે થાનાજી રાજપૂત, ઉપપ્રમુખ પદે ડૉક્ટર મેહુલ નાયક, મંત્રી પદે પ્રકાશભાઈ દવે સહિત નવા વર્ષના હોદ્દેદારોએ શપથ લીધા હતા. તેમજ ભારત વિકાસ પરિષદના નવીન કારોબારી સભ્યોને સાંસદ પરબતભાઈ પટેલે કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી. આ સમારોહ પ્રસંગે આગેવાનો અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા પ્રમુખ ભાઈ શ્રી થાનાભાઈ અને આખી એમની ટીમ અને મહિલા મોરચાનું પણ દાયિત્વ, બેન કલાવતીબેન અને ગહેલોત દીકરી, બધો મહિલા મોરચો અહીં મિત્રો ત્યારે સરસ અને રળિયામણા વાતાવરણમાં, આમ તો ઉનાળાના ધગધગતા તાપમાં એટલી ગરમી પડે તો હોદ્દેનો સમય આપણા માટે ઠંડક, એટલે અત્યારે ઠંડકમાં બધા મળ્યા છે. વિધિ ઘણી બધી બાકી છે, પણ મને મારા કહેવાથી નહીં પણ મારા ડૉક્ટર મિત્રોના કહેવાથી થોડી પગની તકલીફને લીધે મને એમ કે ઘણી વાર ન બેવું એટલે જવું છે, એટલે તમારા વચ્ચેથી જવાની રજા લીધી. પણ મને એમ કે ભારત વિકાસ પરિષદનો જે રાષ્ટ્ર માટે સમર્પિત સંસ્થા સેવા અને સમર્પણની ભાવના સાથે રાષ્ટ્રના હિતમાં રાષ્ટ્ર એકતા માટે કામ કરી સંસ્થાના મારા નવા વર્ષના પદાધિકારીઓનો જ્યારે શપથવિધિ ગ્રહણ હોય એમાં મિત્રો ઉપસ્થિત રહેવા મારી જાતને ટાળી શક્યો નહીં, એટલા માટે બધાને શુભેચ્છા આપવામાં. ઉનાળાના
વેકેશનમાં ડીસા આઈટીઆઈ ભોયણ ખાતે આગામી 23/5/2023 સમર સ્કિલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડીસાની આજુબાજુથી સ્કૂલના ધોરણ 8, 9 અને 10ની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. આ સમર સ્કિલ વર્કશોપમાં અંદાજિત 600 વિદ્યાર્થીઓને આઈટીઆઈ ખાતે ચાલતા ટ્રેડની બેઝિક સ્કિલની તાલીમ રોજના 10 કલાકની 2 દિવસની તાલીમ આપવામાં આવશે. આ વર્કશોપમાં તારીખ 23/5/2023 તારીખ 3/6/2023 સુધી કુલ 5 બેચમાં 600 કરતાં વધારે વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું આયોજન કરેલ છે. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં જરૂરી એવું પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવશે. આઈટીઆઈ ખાતે ચાલતા દરેક ટ્રેડની બેઝિક સ્કિલ તથા મેથ્સ લેબની તાલીમ આપવામાં આવશે. વધુમાં વિદ્યાર્થીઓને એમની કારકિર્દી માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે. 2 દિવસની તાલીમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. તો વેકેશનનો સદુપયોગ કરી આ સમર સ્કિલ વર્કશોપમાં જરૂર ભાગ લેવા આઈટીઆઈ કોલેજના આચાર્ય પરિલ પટેલે જણાવ્યું છે. હાલમાં જે સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉનાળું વેકેશન ચાલે છે તેનો સદુપયોગ થાય તે હેતુથી બનાસકાંઠાની દરેક આઈટીઆઈમાં સમર સ્કિલ વર્કશોપનું આયોજન થનાર છે. આ જ વર્કશોપના એક ભાગરૂપે આઈટીઆઈ ડીસા ખાતે આવનાર 22 તારીખથી જુદી જુદી 5 બેચોમાં દરરોજના 5 કલાક એમ કુલ 2 દિવસના 10 કલાકના સમર સ્કિલ વર્કશોપમાં વિદ્યાર્થીઓ ભાગ લેશે. કુલ 600થી વધારે વિદ્યાર્થીઓ આઈટીઆઈ ડીસા ખાતે આવેલ જુદા જુદા ટ્રેડ જેવા કે ફિટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, કોપા, સીવણ વગેરે ટ્રેડની મુલાકાત લઈ તેનું પ્રાયોગિક નોલેજ મેળવશે. આ નોલેજ વિદ્યાર્થીઓને એમના રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડશે, જેમાં તેઓ પંખાને કેવી રીતે રિપેર કરી શકાય, ટ્યુબલાઇટ, મિક્સચર, કોપાના ટ્રેડમાં કોમ્પ્યુટરને એક્સેલનું નોલેજ, સીવણના ટ્રેડમાં સિલાઈનું જનરલ નોલેજ વગેરે જેવી પ્રાયોગિક તાલીમ મેળવશે. આ તાલીમ તેમના જીવન જરૂરી માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તથા એને હમણાં ચાલુ રહેલા વોકેશનલ ટ્રેનિંગ કોર્સિસ વગેરે વિશેની માહિતી પણ મળશે. તો આપ સર્વે તાલીમાર્થીઓ જે ધોરણ 8 થી 12ના છે તો તે આ વર્કશોપમાં જોડાય અને આનો મહત્તમ ઉપયોગ કરે. આ વર્કશોપ વિનામૂલ્યે ફ્રી ઓફ કોસ્ટ છે અને આ વર્કશોપ પૂર્ણ થતાં તમને એક સર્ટિફિકેટ પણ મળવામાં આવશે, જે આપણને ખૂબ જ ઉપયોગી નીવડશે. મધમાખી દિવસની ઉજવણી નિમિત્તે બનાસ ડેરી એનબીબી અને રાષ્ટ્રીય મધ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બાદરપુરા બનાસ સંકુલ ખાતે રૂપિયા 1 કરોડના ખર્ચથી નિર્મિત રાજ્યની સૌપ્રથમ મધ લેબનું વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બનાસ ડેરીના બાદરપુરા સંકુલ ખાતે યોજાયેલા આજે આ કાર્યક્રમમાં જિલ્લામાંથી મધમાખી ઉછેર કરી મધ ઉત્પાદન કરતા ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ખેડૂતોએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે સીધી વાત કરી હતી, તેમજ તેઓને મધમાખી ઉછેર સમયે પડતી મુશ્કેલીઓ તેમજ તેમણે કરેલા આ વ્યવસાય થકી તેમના જીવનમાં થયેલા પરિવર્તનના અનુભવો વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે બાદરપુરા ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસના પશુપાલકોની આવક વધારવામાં વધુમાં વધુ પશુપાલકોને મધુમાખી પાલનના વ્યવસાયમાં જોડાય તે જરૂરી છે. એમાં મહિલાઓની ભાગીદારી વિશેષ હોય તો આ વ્યવસાયને વધુ આગળ લઈ જઈ શકાય છે. આ વર્ષે બનાસ ડેરીમાં વર્ષ 2022-23માં 98 ટન મધની આવક થઈ છે. ગુણવત્તાયુક્ત મધના ઉત્પાદન થકી બનાસ સમગ્ર રાજ્યમાં અને દેશમાં અગ્રેસર બને તેવી સ્થિતિનું નિર્માણ કરવું છે, જેથી બનાસકાંઠાના લોકોને રોજગારી મળશે. રૂપિયા 1 કરોડના ખર્ચથી નિર્માણ પામેલા બનાસ મધ ટેસ્ટિંગના લેબોરેટરીમાં સમગ્ર ગુજરાતના લોકો મધનું ટેસ્ટિંગ કરાવી શકશે. તેમણે મધમાખી પાલનના વ્યવસાયમાં જોડાયેલા સાથે ખેડૂતોને મધમાખી ઉછેરના બોક્સથી લઈ તમામ બાબતે સહકાર આપવાની ખાતરી આપી હતી. દૂધની જેમ સહકાર થકી મધમાખી ઉછેરમાં પણ બનાસ અગ્રેસર બને તેવો મક્કમ નિર્ધાર બનાસ ડેરીએ કર્યો છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું.
દાનેરા માજસ્વ હિન્દુ પરિષદ દ્વારા ધ કેરલા સ્ટોરી મૂવી મફતમાં નિહાળીને યુવતીઓએ આપ્યા રિવ્યુ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વરસાદ આવવાની તૈયારી છે, જલ્દી ચાલ સિલ્પોલિનથી ઢાંકી દઈએ. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની સિલ્પોલિન તાડપત્રી. તાલુકાના અંતરિયાળ ગામડાઓ સુધી સિંચાઈના પાણીનો લાભ છેવાડાના માનવીને મળી રહે તે માટે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સતત કામ કરી રહ્યા છે. સરહદી વિસ્તારમાં કેનાલ આધારિત સિંચાઈથી ખેડૂતો આજે પગભર બની રહ્યા છે, ત્યારે મુખ્ય કેનાલથી લઈ માઇનર અને ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના પડતર કામગીરી વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ યુદ્ધના ધોરણે શરૂ કરાવી છે, જે અંતર્ગત આજે થરાદના પીરગઢ, ઈડાટા અને ભોરોલ ગામની ડિસ્ટ્રીબ્યુટરી અને માઇનોર કેનાલ સુધારણ કામોનું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ખેડૂતોના હસ્તે ખાતમુહૂર્ત કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો. આજે થરાદ તાલુકામાં શરૂ થયેલા નર્મદા કેનાલના કામમાં પીરગઢ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામ શરૂ થતાં પીરગઢ, ગઢસીસર, સાબા, સેરાઉ, સણવાલ, કુંભારડી, વજિયાસર અને તેજપુરા ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે, જ્યારે ઈઢાટા અને ભોરલ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામ શરૂ થતાં થરાદ તાલુકાના લોરવાડા, જમડા, ઈઢાટા, ભોરોલ, ગણેશપુરા, ગંટિયાળી અને મેઢાળા તથા વાવ તાલુકાના પ્રતાપપુરા, ઢીમા, કોળાવા અને ચોટીલ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે. આજે થરાદ તાલુકાની આ બે ડિસ્ટ્રીબ્યુટરી અને માઇનોર કેનાલના કામ શરૂ થતાં થરાદ તાલુકામાં કુલ 10,603 હેક્ટર જમીનને સિંચાઈ માટેનો લાભ મળશે, જ્યારે કેનાલના નવીનીકરણ પાછળ 6.35 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે, જેથી આ કેનાલની પાણી વહન કરવાની ક્ષમતા પણ વધશે. તેમજ જે જગ્યાએ કેનાલ ક્ષતિગ્રસ્ત થઈ છે ત્યાં નવી કેનાલનું બાંધકામ થશે. આજે નર્મદાની બે ડિસ્ટ્રીબ્યુટરી અને માઇનોર કેનાલના ખાતમુહૂર્ત પ્રસંગે જે ગામને કેનાલના નવીનીકરણથી લાભ મળવાનો છે તે ગામના ખેડૂતો સાથે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સીધો સંવાદ કર્યો હતો અને ગામના લોકોની રજૂઆત પણ સાંભળી હતી. બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે ગુજરાત પ્રદેશ યુવા ભાજપના માર્ગદર્શન હેઠળ વાવ તાલુકા યુવા ભાજપના પ્રમુખ ભરતસિંહ સોઢાના વરદ હસ્તે વાવ તાલુકા પંચાયતના સામેના ભાગે સેવા સપ્તાહ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે છાસ વિતરણ તેમજ પાણીની પરબને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાવ તાલુકા યુવા ભાજપની ટીમ તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી ઠંડી છાસની મજા લઈ તરસ છીપાવી હતી. ભારતીય રિઝર્વ બેંકે 2,000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનમાંથી 5 ખેંચી લીધી છે અને RBIએ બેંકોને 30 સપ્ટેમ્બર સુધી 2,000ની નોટ બદલી આપવાની સૂચના આપી છે. જો કે એક સમયે લોકો બેંકમાં ફક્ત 10 નોટો જ બદલી શકશે તો બેંક પણ હવે 2,000ની નોટ ગ્રાહકોને નહીં આપે તેવો નિર્ણય કર્યો છે.
જોકે રિઝર્વ બેંકે આ નિર્ણય કરતા જિલ્લા મથક પાલનપુરમાં અનેક લોકો 2000ની નોટ લઈને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવીને નોટ વટાવવા આવ્યા હતા, તો અનેક લોકોએ આ નિર્ણયને ખોટો અને ગેરવ્યાજબી ગણાવ્યો હતો. લોકોનું કહેવું છે કે જો 2000ની નોટ બંધ જ કરવી હતી તો સારું શું કરવા કરી, અને જો નોટ જ બદલવી હોય તો એક દિવસમાં ફક્ત 10 નોટો જ કેમ. જો દિવસમાં એક વ્યક્તિને 10 નોટો જ બદલવામાં આવશે તો બેંકોમાં લાઈનો લાગશે અને લોકો ફરીથી હેરાન થશે. એના કરતાં સરકારે એવો નિર્ણય કરવો જોઈતો હતો કે જેટલી નોટો લોકો પાસે હોય એ એક જ દિવસમાં બદલી આપે તો લોકો હેરાન ન થાય તેવા મત રજૂ કર્યા હતા. ધ કેરલા સ્ટોરીએ હાલ દેશભરમાં ધૂમ મચાવી છે અને એક ઠેકાણે ફિલ્મ જોવા માટે લોકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફિલ્મ જોવા માગતી માતા બહેનોને વિનામૂલ્યે ફિલ્મ બતાવવામાં આવી રહી છે. કેરલા ફિલ્મ મહિલાઓની આપવીતિ પર બનેલી ફિલ્મ છે. આપણા દેશના યુવા વર્ગને સારો સંદેશ મળે તે માટે છેલ્લા 2 દિવસથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધાનેરાની મહિલાઓ અને યુવતીઓને વિનામૂલ્યે ફિલ્મ બતાવવામાં આવી રહી છે. લવ જેહાદ જેવા કિસ્સાઓ ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. એક ચોક્કસ ધર્મ વિશેષ લોકોનું આ ષડયંત્ર છે જેને આ મૂવીની અંદર બતાવવામાં આવ્યું છે. મનુષ્યના વેશમાં ફરતો હોવાનો અને યુવતીને પારખી શકે સમજી શકે કોઈક ષડયંત્રનો શિકાર ના બને તે માટે આ ફિલ્મને આજના જમાનામાં જોવી જરૂરી બની જાય છે. ફિલ્મ જોયા પછી યુવતીઓના મંતવ્યો પણ જોશભર્યા સાંભળવા મળ્યા હતા. નમસ્તે, આજે સૌ જણા ધ કેરલા સ્ટોરી મૂવી જોઈને બહાર નીકળી રહ્યા છીએ. એક ગમગીની ભર્યું વાતાવરણ છવાઈ ગયું છે. મૂવી જોયા પછી પણ 2 મિનિટ બેસીને પાછળનું જે રિવ્યૂ છે એ જોવાનું મન થાય છે અને શું એક્શન થવા જોઈએ, છોકરીઓ પર કેવી રીતે બ્રેઇન વોશ સિસ્ટમ થાય છે એ ખરેખર દરેક યુવતીએ સમજવું જોઈએ. અને મેઇન તો એ જ કહેવા માગીશ કે જ્યારે તમે સંસ્કૃતિના મૂળને પકડી રાખો છો ને તો પછી કોઈ પણ દુનિયાની કોઈ પણ તાકાત તમને હલાવી નથી શકતી. જ્યારે તમે સંસ્કૃતિથી વેગળા જાઓ છો ત્યારે તમને આવા તમે જે વિધર્મી તત્વો છે એના ભોગ બનો છો. માટે હું તો એટલું જ કહીશ કે તમે તમારી સંસ્કૃતિને પકડી રાખો અને એના જ ગુણગાન કે એનામાં જ તમે રચ્યા પચ્યા રહો અને આપણા દેશને નામ રોશન કરો. જય હિન્દ. ધાનેરા ખાતે છેલ્લા 2 દિવસથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા દ્વારા કેરલા ફિલ્મ માટેનું આયોજન કરાયું છે, જેમાં આજ દિન સુધી 400 જેટલી મહિલાઓને અને યુવતીઓએ ફિલ્મ જોઈ છે. જય શ્રી રામ અને ભારત માતાના નામ સાથે થિયેટર ગુંજી ઉઠે છે, સાથે કંકુતિલક તેમજ ગોળથી મોં મીઠું કરાવી ફિલ્મ જોવા પ્રવેશ અપાય છે. ફિલ્મ જોનારા યુવતીઓ દરેક માતા પિતાને પોતાની પુત્રીને ફિલ્મ બતાવવા માટે અપીલ કરી રહી છે, કારણ કે કેરલા ફિલ્મ હિન્દુ યુવતી સાથે થયેલ હેવાનિયતની સાચી હકીકત રજૂ કરે છે, જેથી આ ફિલ્મ એક જોવી જરૂરી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધ કેરલા મૂવી છેલ્લા 2 દિવસથી ફ્રીમાં દેખાડવામાં આવે છે, જેથી દરેક દીકરીને આ મૂવી જોવાની તક મળે અને દરેક દીકરીને ખબર પડે કે તમે વિધર્મ દ્વારા ભોળવાઈ ન જો, તમે તમારા પોતાના ધર્મ સાથે જોડાઈને રહો, પોતાના ધર્મમાં જ મગ્ન રહો, બીજા વિધર્મ જોડે તમારે જવું ન જોઈએ. અને છોકરીઓને હું કહું કે આ તમે મૂવી જોવી જ જોઈએ, જોવાલાયક મૂવી છે. અને છેલ્લું જે લાસ્ટમાં સીન બતાવે છે એ પણ તમે ઊભા રહીને જોજો, ઉતાવળ ના કરતા જવાનું, જો છેલ્લે બહુ જ બતાવે છે ધ્યાનથી જોજો. અને એ મૂવી ભલે ખુદના પૈસા ખર્ચીને પણ જોવા આવજો, જોવા જેવી મૂવી છે. કોણ આવે તમે આજે પિક્ચર જોવા માટે? અમે હું પણ આવ્યું છું, મારી સાથે મારી જે નાની બહેન એને અને અમારા ઘરે કામ કરતી એક દીકરીને પણ લઈને આવ્યું છું, જેથી તેને પણ સમજ પડે કે વિધર્મી દ્વારા ભોળવાઈ ના જાય, ખુદના ધર્મમાં જ મગ્ન રહેવું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અંબાજી નજીક મચકોડા નદીમાંથી મહિલાની હત્યા કરી લાશ નદીમાં નાખી દેતા પોલીસ એક્શન મોડમાં. દાંતીવાડા ખાતે જિલ્લા ભાજપની કારોબારીની યોજાઈ બેઠક. મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતા 1 મહિનો કરાશે ઉજવણી.
પાલનપુર બાદરપુરા બનાસ સંકુલ ખાતે રાજ્યની સૌપ્રથમ મધ લેબનું લોકાર્પણ. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ સાથે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યું લોકાર્પણ. ધાનેરામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધ કેરલા સ્ટોરી મૂવી મફતમાં નિહાળીને યુવતીઓએ આપ્યા રિવ્યૂ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.